અત્યારે બનાસકાંઠા લોકસભાના દિયોદર તાલુકાના સોની ગામે બેઠા છીએ ત્યારે ખેડૂતોની પ્રશ્નને વાચા આલવા માટે માધ્યમ ન્યૂઝ હંમેશા તત્પર રહ્યું છે. આપણે સીધા ખેડૂતો જોડે જ વાત કરીશું. બા, અહીંયા હાલ મેઇન મહત્વનો મુદ્દો શું છે? મહત્વનો મુદ્દો તો પાણીનો. પાણી, પાણી આમ તો નર્મદાની કેનાલનો જે પ્રમાણે સરકાર વાતો કરે છે કે પાણી ઘણું છે, તો તમારા ગામમાં તળાવ ખણી ખણીને વેચે છે, પણ પાણી વાળા તો ખણ્યા, નાખે ખણે શું કરવા, નહોતી જમીન બગાડી. અત્યારે આમ કેટલા ફૂટે અહીંયા પાણી હશે? અત્યારે તો 600-700 ફૂટે. તમને શું લાગે છે, ગેનીબેન આવશે તો આમ પાણી આવી જશે? પાણી તો લાવશે તો આવશે, એના હાથમાં છતાં આવે લાવે તો આવે. તમને કેટલો બેન ઉપર કેટલો વિશ્વાસ? કે વિશ્વાસ પૂરો છે. આ આગળની સરકાર છે એને કર્યું નથી એવું લાગે છે તમારા મતે? રિચાર્જ છતાં તો હાથમાં આવે તો લાવી કે જેમ ના લાવે. અને મેઇન જે ટેકાના ભાવ છે, તમે જે પ્રમાણે એરંડાને અત્યારે એવો પ્રશ્ન છે કે જ્યારે વેચવા જાઓ ત્યારે ઓછા ભાવ હોય છે અને જ્યારે ના વેચવાનું હોય ત્યારે ભાવ વધારે હોય છે, તો એ વિશે શું કહેશો? એ વાત સાચી છે, ખેડૂતોને પાલવે એવા ભાવ અત્યારે નથી. અત્યારે વેપારીઓ ખરીદીને એના ઘરે ભેળા કરે, ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. આ વિશે કોઈ તમે રજૂઆત કરેલી તમારા કોઈ ઉમેદવારને, ભાજપના કોંગ્રેસના કોઈ ઉમેદવારને રજૂઆત કરેલી? રજૂઆત કરેલી પણ કોઈ આમ ઓલું આ પરિણામ ના આવ્યું. તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે આ સ્કૂલો આ બધું તો છે જ, હવે આનાથી વિશે શું ફેસિલિટી જુએ છે, આનાથી વધારે શું ફેસિલિટી જુએ છે ખેડૂતને? ખેડૂતને તો બસ મુદ્દો પાણી. મોદી સાહેબ દર મહિને નાખે તો છે જ પૈસા, દર 3 મહિને નાખે છે, તો પછી કેમ આટલો વિરોધ? એવો વિરોધ જે કહે પણ મને વર્તતો નથી, એ નથી. તમે શું કહેશો? પાણી પાણી પાણીનો પ્રશ્ન છે. મેં તો તળાવ ખોદડા તળાવ ખોદડા, પણ પાણી ભરાતા નથી, તળાવ ભરાતું નથી. મેં પાણીનો પ્રશ્ન છે, પાણી તળાવ ખોદડું પણ પાણી આવતું નથી. પાણી તળાવમાં આવે તો કોક રાહત થાય. ખેતી અને બીજો પશુપાલનનો વ્યવસાય છે, દૂધમાં પણ સારા પોષણક્ષમ ભાવ છે, તો હવે શું નારાજગી છે? એમ ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે તો સારું. એમ ગેરડો છે, તમાકુ, રાજગરા, જીરું, વરિયાળી, એમ સારા ભાવ મળે તો ખેડૂત રાજી.